જામનગર બીઓબી બેંક રિજિયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જામનગર બીઓબી બેંક રિજિયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન જામનગર બેંક ઓફ બરોડાના બેંક રિજિયન ઓફિસના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બેંક ઓફ બરોડામાં જુદી જુદી બ્રાન્ચમાં આઉટસોર્સની ભરતી સામે બેંક કર્મીઓ વિરોધ કરી રહ્યા છે. જામનગરમાં સરુ સેક્શન રોડ પર આવેલ બેંક ઓફ બરોડાની રિજિયન ઓફિસ પાસે બેંક ઓફ બરોડાના ચારેય યુનિયનના કર્મચારીઓ દ્વારા દેખાવ કરી સૂત્રોચ્ચાર સાથે સરકાર સાથે સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને યુનિયન લીડર દ્વારા સરકાર આઉટસોર્સની ભરતી કરી બેંકનું ખાનગીકરણ કરવા માંગે છે તેવા આક્ષેપો કરી આગામી દિવસોમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વિશ્વનાથ જોશી, જામનગર. આજે બેંક ઓફ બરોડાની દરેક રિજિયનલ ઓફિસે આઉટસોર્સિંગના વિરુદ્ધમાં દેખાવો યોજેલ છે. જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ આ બધી જગ્યાએ બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટે સર્ક્યુલર બહાર પાડ્યો છે, જેમાં હાઉસકીપિંગ અને હાઉસ ક્લિનિંગ છે તે પ્રાઇવેટ લોકોના હાથમાં આપશે. એમાં બેંકમાં પગાર કર્મચારીઓ છે નહીં, એટલે કે બેંક છે એ પાછલા બારણેથી ખાનગીકરણ છે એ શરૂ કરવા માગે છે. આ ખાનગીકરણથી મુખ્ય નુકસાન એક તો કાયમી કર્મચારી કોઈ રહેશે નહીં, બેંકોનું ખાનગીકરણ થશે. ખાનગીકરણથી અમે ઘણા વખતથી ખાનગીકરણ સામે લડીએ છીએ અને આ એક જાતની ઠેકેદારી છે. આ ઠેકેદારીથી પગારદાર કર્મચારીઓ રહેશે નહીં, એને કોન્ટ્રાક્ટ્યુઅલ લેબર હશે, 5-10 વર્ષ નોકરી કરશે અને નોકરી કરી ફ્રોડ કરીને જેટલા પીએફના પૈસા મળે એટલા ઉપાડી જશે. કાયમી કર્મચારી છે, પગાર મળતો કર્મચારી છે, એ આવું કરતો નથી. બેંક ઓફ બરોડામાં આની સામે 30મી તારીખે બેંક ઓફ બરોડાએ હડતાલ રાખી છે અને 20 તારીખે ઝોનલ ઓફિસ સામે ધરણા રાખેલ છે. એટલે આ પ્રાઇવેટાઇઝેશન બેંક ઓફ બરોડાનો સ્ટાફ છે કોઈ દિવસ કરવા નહીં દે અને જો આગળ વધશે તો બેંક ઓફ બરોડામાં ઇન્ડેફિનેટ સ્ટ્રાઇકની હડતાલ આવશે. અત્યારે બેંક ઓફ બરોડા સાથે દેના બેંક અને વિજયા બેંક બે સાથે છે. એટલે આ આઉટસોર્સિંગ છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને પરમેનન્ટ જોબ જે બંધ કરવાની વાત છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. એને અમે નહીં થવા દઈએ ને નહીં થવા દઈએ. થેન્ક યુ વેરી મચ.